વોર્ડ નંબર 12 એટલે પાટીદાર સમાજનો ગઢ. ખૂબ જ ઝડપે વિકસિત થઈ રહેલા આ વોર્ડનું અસ્તિત્વ છેલ્લી ટર્મમાં જ આવ્યું છે. આગાઉ વોર્ડ નંબર 12ના વિસ્તારોનો વોર્ડ નંબર 21માં સમાવેશ કરવામાં આવતો હતો. વોર્ડમાં નવા સીમાંકન પ્રમાણે મવડી ચોક, રાધે હોટલ, પુનિતનગર, નવલનગર, ગોકુળધામ, વાવડી, કોઠારિયા, કાંગશિયાળી ગામની સરહદ સહિતના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોંગ્રેસની પ્રથમ પેનલ વર્ષ 2015માં ચૂંટાઈ હતી, એટલે કે કોંગ્રેસે પ્રથમવાર આ વિસ્તારમાં બાજી મારી છે. વોર્ડના કોર્પોરેટર તરીકે વિજય વાંક, સંજય અજોડિયા, ઉર્વશીબા જાડેજા અને ઉર્વશીબેન પટેલે 5 વર્ષની ટર્મ પૂર્ણ કરી છે. વર્ષ 2011ની મતગણતરી અનુસાર 74,119ની વસ્તી ધરાવનાર આ વોર્ડમાં અંતિમ મતદાર યાદી મુજબ 56,941 મતદારો આ ચૂંટણીમાં મતદાન કરનાર છે. વોર્ડની સમસ્યા અંગેની જો વાત કરવામાં આવે તો પાણીની સમસ્યાથી અહીં પણ લોકો પીડાઈ રહ્યા છે. સાથોસાથ કચરો એકત્રિત કરનાર ટિપર વેનની અનિયમિતતાની સમસ્યાથી પણ ગૃહિણીઓ પીડાઈ રહી છે. ઝડપથી વિકસી રહેલા વિસ્તારમાં હજુ પણ ટીપી સ્કીમો ફાઇનલ થવાની ઝડપ કાચબા જેવી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ભાજપના અગ્રણી નરસિંહ કાકડિયાએ સીધો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના એક કોર્પોરેટર તો 5 વર્ષમાં એક વાર પણ ક્યાંય ધ્યાને પડ્યા નથી, તો પ્રજાના કાર્યોની વાત જ આવતી નથી. જો 5 વર્ષ કોંગ્રેસે કોઈ જગ્યાએ ક્યાંય સક્રિય રહ્યા જ નથી, અને કોંગ્રેસની અંદર જે એમના કોર્પોરેટર હતા ને એ પણ નથી દેખાણા. એમાં એક કોર્પોરેટર તો એવા છે, મહિલા કોર્પોરેટર, એને તો લોકો પણ ઓળખતા નથી. એ વિસ્તારમાં ક્યારેય નીકળ્યા જ નથી, અને એ ક્યારેય કોઈ કામ માટે કે કોઈ માટે કે લોકોનો કોઈ સંપર્ક એને રાખ્યો જ નથી એવું કહી શકાય. કામોમાં એવું છે કે જ્યારે અહીંયા આ વિસ્તારમાં કોંગ્રેસની બોડી આવી તે પછી લગભગ કોઈ કામ એવા કરી જ એ લોકો નથી ઈગા, અને એ લોકોને કામમાં એટલી અરુચિ નહોતી કે કામ કરવા જેવું. લોકો માટે ભાજપનો કાર્યકર્તા દરેક વિસ્તારમાં ભાજપનો કાર્યકર્તા પાણીનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, કે ડામર રોડનો હોય, મેટલ રોડનો હોય, નવા વિસ્તાર વિકસિત વિસ્તાર જાજો છે એની અંદર ભાજપનો કાર્યકર્તા દરેક વિસ્તારમાં પહોંચી ગયો છે. આ 5 વર્ષની સત્તા અમારી અહીંના અમારા કોર્પોરેટરનો હતા, સત્તાએ ભાજપનો કાર્યકર્તા એકદમ સક્રિય રહ્યા છે અને એને ફૂલ સક્રિયતાથી 5 વર્ષ એને કામ કર્યું છે, જેની સામે કોંગ્રેસનો કાર્યકર્તાથી કોંગ્રેસના કોર્પોરેટર પણ એટલા સક્રિય નથી રહ્યા કે જે વિસ્તારમાં નીકળા હોય. ખાસ કરીને પાણીનો પ્રશ્ન છે, પાણીના પ્રશ્નની અંદર ક્યારેય કોંગ્રેસે રસ દાખવો જ નથી. રોડ રસ્તા વરસાદી પાણીનો ભરાવો એના માટે થઈને કોંગ્રેસે પોતાની ગ્રાન્ટે એ રીતે વાપરી નથી, જેથી કરીને અમે અમારા ધારાસભ્ય અને અમે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન એ લોકોની ગ્રાન્ટો લઈને અમે આ વિસ્તારની અંદર વાપરી છે. કોઈ મંદિરના પેવિંગ બ્લોક હોય કે એની અંદર દરેક જગ્યાએ અમે દોડ્યા છે, અમે દોડીને અને અમારું કામ અમે કરાવ્યું છે. ના, એવું નથી. કામ કરવું હોય તો કોઈ પણ, જો સત્તાધારી પક્ષ ભાજપ ભલે હોય, પણ જે વોર્ડના કોર્પોરેટર હોય કોર્પોરેટરો કામ કરાવી શકે છે. કારણ કે ભવિષ્યમાં હતું, અશોક ડાંગરની કોર્પોરેશન હતી જે વખતે અમે વિપક્ષમાં બેઠા હતા, અમારી સત્તા નહોતી, સત્તાએ અમે કામ કર્યા જ છે. અમે દોડતા અમે કામ કર્યા જ છે, અને લોકોની વચ્ચે અમે રહ્યા છે. એવા સમયે અમે લોકોની વચ્ચે હતા. લોકોની મુખ્ય સમસ્યા અમારે વોર્ડ નંબર 12ની અંદર પાણી, એક નિયમિત પાણી મળે, જો એના માટે ટાંકો બને, પાણી મળે, રોડ રસ્તા સારા બને, અને સફાઈ, આ ગંદકીનો પ્રશ્ન હોઈએ, સફાઈ સારી થાય, કચરો પાછો ટાઈમ ટુ ટાઈમ ઉપડી જાય, આ લોકોની મૂળ સમસ્યા છે. હવે ભૂમાફિયા તો જો કે અમુક વિસ્તાર પૂરતા છે અને એ છે, પણ એના માટે રાજ્ય સરકાર બહુ ચિંતિત છે અને રાજ્ય સરકાર એના માટે થઈને કાયદા બનાવે. ના, રાજકીય પક્ષોની સાંઠગાંઠ એમાં ન આવે, કારણ કે ભૂમાફિયાને કોઈ પક્ષ કે ઓતું નથી. આ નગરસેવક ના એ લોકો એ ટાઈપનું કોઈ કરતા હોય અને એના નામ આવતા હોય એ સ્વાભાવિક છે, કારણ કે તંત્ર અત્યારે એટલું સક્રિય છે અને રાજ્ય સરકાર આ બાબતમાં બહુ ગંભીર છે કે આ ટાઈપના કોઈ પણ ભૂમાફિયા હોય એને રાજ્ય સરકાર છોડવા નથી માગતી. નહીં, ટીપી સ્કીમો જે જૂનો વિસ્તાર છે ને એની અંદર નથી થઈ, બાકી નવા વિસ્તાર જે ભેડા આપણે મોવડી ગામ મૂકો એટલે ત્યાં ટીપી સ્કીમો મંજૂર થઈ જ ગઈ છે. હવે આની અંદર તંત્રને પણ નડે છે કે જે વિસ્તાર છે એની અંદર કોઈ જગ્યા નથી, ટીપી સ્કીમ બનાવે તો રોડ રસ્તા કરે તો એમાં આમ જનતાને વધારે તકલીફ થાય એમ છે. એના માટે થઈને સરકાર તંત્ર થોડુંક ઊણું ઉતરતું હોય, કારણ કે જે વિસ્તારની અંદર રોડ રસ્તા પૂરા મૂક્યા નથી અને આડેધડ જે પ્લોટિંગ છે શરૂઆતના થયેલા છે એને કારણે જાજા લોકોને અસર કરતા ન રહીએ, ગરીબ માણસોને અસર કરતા ન રહીએ એના માટે થઈને અને સરકાર થોડુંક આ બાબતમાં કૂણું વલણ રાખતું હોય. આ વિસ્તારની અંદર આવતા જો 5 વર્ષની અંદર ભાજપની પેનલ ચૂંટાય તો અમારી પ્રાથમિકતા એક તો લોકોને ઘરે ઘરે વ્યવસ્થિત પૂરતા પ્રમાણમાં પાણી મળે,
રોડ રસ્તા જે આ નવો વિસ્તાર છે, વિકસિત વિસ્તાર છે, રોજ નવી સોસાયટીઓ બને છે, એ સોસાયટીની અંદર વધુમાં વધુ રોડ રસ્તા બને અને પાણી અને સફાઈ ઝુંબેશ, કારણ કે સફાઈ એ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે, તો એ મહત્ત્વનો મુદ્દો સફાઈનો છે એટલે સફાઈ ખાસ થવી જ જોઈએ અને એમાં કચરો ઉપાડવાનો ટિપરબેન કે આવવી જોઈએ અને ઘરે ઘરે વાળવાવાળા દરેક શેરીમાં હોવા જોઈએ અને ટિપરબેનની અંદર દરેક કચરો ઉપડી જવો જોઈએ, ગંદકી ન હોવી જોઈએ. આ અમારા ત્રણ મહત્ત્વના મુદ્દા છે, રોડ રસ્તા પાણી અને સફાઈ. પાણીની તંગી ભાજપના પાપનું પરિણામ કોંગી કોર્પોરેટર સંજય અજોડિયાએ કર્યો આક્ષેપ. કાંગસિયાળી ખાતે સંપ તૈયાર હોવા છતાં ઉદ્ઘાટનના અભાવે લોકોને ભોગવવી પડી રહી છે હાલાકી. હાલ આપણે રાજકોટના વોર્ડ નંબર 12 ખાતે છીએ, ત્યારે મૌડી ચોક પાસે આવેલ રાજ રેસિડેન્સી ખાતે રોડ રસ્તાના કામ ધમધોકાર શરૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ આ દ્રશ્યો હું આપને રાજકોટ શહેરના વોર્ડ નંબર 12 ખાતેના રામેશ્વર સોસાયટી અને રાજ રેસિડેન્સી ખાતેના બતાવું છું કે જ્યાં આગળ આ વોર્ડની વાત કરવામાં આવે તો તમામ ચારે ચાર કોર્પોરેટર કોંગ્રેસમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો છે. કોર્પોરેટરના નામની જો વાત કરવામાં આવે તો વિજય વાંક, સંજય અજુડિયા, ઉર્વશી બા જાડેજા અને ઉર્વશીબેન પટેલ, આ ચાર કોર્પોરેટરો વર્ષ 2015માં કોંગ્રેસના ચિહ્ન ઉપર ચૂંટાયા હતા. ત્યારે ખાસ આપણી સાથે વોર્ડ નંબર 12ના કોંગી કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા પણ છે. સંજયભાઈ, ખાસ 5 વર્ષમાં કયા કયા કામો થયા? છેલ્લા 5 વર્ષમાં અમારો ડેવલપ વિસ્તાર છે વોર્ડ નંબર 12. અમારા ચૂંટણા પછી પહેલું જ કામ અમે 17 સોસાયટીના મેટલિંગ કામ, અત્યારે તો પેવર પણ થઈ ગયા પણ શરૂઆતમાં અત્યારે છેવાડાનો વિસ્તાર છે પણ છતાંય એક પણ સોસાયટી રોડ રસ્તા વગરની નથી. અને અત્યારે આ છેલ્લા 6-7 વર્ષથી આ રીકાર્પેટ ન થયા હોય એવી સોસાયટીને પણ અત્યારે રીકાર્પેટથી આપણે મઢવાનું કામ શરૂ કર્યું છે. 5 વર્ષની વાત કરવામાં આવે તો 5 વર્ષની કોંગ્રેસની આ વોર્ડમાં ઉપલબ્ધિઓ શું? કોંગ્રેસની જો ઉપલબ્ધિઓની વાત કરતા હોય તો પહેલાં તો અમારી પ્રાથમિક સુવિધા પાણી, રોડ અને સ્ટ્રીટ લાઇટો. અત્યારે નવો સંપ આપણે પાણીનો, ખરેખર અમારા વોર્ડમાં પાણીની ખૂબ દિક્કત છે, ધીમા ફોસથી પાણીની ખૂબ ફરિયાદો છે. એટલે અત્યારે નવો સંપ બની અને કમ્પ્લીટ થઈ ગયો છે પણ આ શાસક પક્ષના નેતાઓ ઉદ્ઘાટનના વાકે લોકોને છેલ્લા 1.5 વર્ષથી આ પીડવી રહ્યા છે. 1.5 મહિના થયા ઉદ્ઘાટનના બહાને એને તારીખ નથી મળતી. મારી એક આપના પ્રેસના માધ્યમ તરફથી એમને પણ વિનંતી છે કે ઝડપથી કામ પૂર્ણ થઈ ગયા હોય એની ઉપલબ્ધિ લોકોને મળે એવી એક ઝડપ કરે. સંજયભાઈ, જ્યારે અપ્તક દ્વારા રાજકોટના વોર્ડ નંબર 12 ખાતે સર્વે હાથ ધરવામાં આવ્યો ત્યારે મોટા ભાગના લોકોને, તેમાં પણ ગૃહિણીઓની મુખ્ય સમસ્યા એ જ હતી કે પીવાના પાણીથી લઈને પાણીની સમસ્યા છે. ખાસ જે રીતે આપ કહો છો તે રીતે પાણીની તમામ સવલતો માટે વ્યવસ્થા થઈ ગઈ છે પરંતુ ઉદ્ઘાટનના વાકે અટક્યું છે, તો ખરેખર લોકોને આ સવલત નથી મળતી તેની પાછળ જવાબદાર કોણ, ભાજપ કે કોંગ્રેસ? સુવિધા નથી મળતી, છેલ્લા 15 વર્ષથી આ કોંગ્રેસનું શાસન નથી, ભાજપનું શાસન છે. 75,000 વસ્તી પીતી આપણા પુનિતનગરના ટાંકાની, અત્યારે 6.5 લાખ વસ્તી એ જ ટાંકા ઉપર પીવે છે. એટલે સ્વાભાવિક છે કે જેમ માન વસ્તી વધારો શહેરમાં થાય તો એની સુવિધા વધારવી જોઈએ, એ શાસક બોડીની ફરજમાં આવતી હોય છે. પણ એ લોકોએ ક્યારે પણ એનું ધ્યાન રાખ્યું નહોતું. અમે ચૂંટણા પછી 52 કરોડ રૂપિયાના ખર્ચે કાંગસિયાળીની સીમમાં અત્યારે સંપ બનલી, એનું ટેકનિકલ કામ બધાય થઈ ગયા છે, એનો ટ્રાયલ પણ લઈ લીધી છે, પણ છતાંય એક ઉદ્ઘાટનના નામે, પ્રસિદ્ધિના નામે એક અમારું કામ ઊભું રાખીને પડ્યા છે. પરંતુ વોર્ડ નંબર 12માં આ વિકાસ જે એ લોકો ખાલી વાતો કરે છે એ અમે કરી અને એને બધા બતાવ્યો છે. હા સર, વિસ્તાર જે છે આ ખૂબ વિકસિત વિસ્તાર છે, ખૂબ વિકાસશીલ વિસ્તાર છે, છતાં પણ અહીં વર્ષોથી ટીપીની સીમો ફાઇનલ નથી થતી, કોનો વાંક? આ તો એક સ્વાભાવિક છે અને બહુ પેચીદો અમારો પ્રશ્ન છે. અમારા વોર્ડ નંબર 12માં ટીપી એટલે સીધો માર્ગ ક્યાંય નથી અને આ એક જ ફરજ આવે રેવન્યુ મેટર, એ સચિવાલય સરકારશ્રીના જ સાનિધ્યમાં હોય છે. એટલે સ્વાભાવિક છે અત્યારે સત્તા ભાજપની છે તો એ ભાજપનો જ વાંક કહેવાય. અને ટીપી ખરેખર એમાં તાત્કાલિક ધોરણે આપણા રાજકોટ શહેર સ્માર્ટ સિટી કહે છે તો એમને ટીપીના રસ્તાઓ મળવા જોઈએ. જે રીતે હાલ આપણે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર સાથે વાત કરી છે, આમ પ્રજા પણ છે આપણી સાથે, શું કહેશો? ખાસ 5 વર્ષની જો વાત કરવામાં આવે, કયા કયા કામો થયા છે આ 5 વર્ષ દરમિયાન આપના મત મુજબ? મારા રોડ રસ્તાના કામ ચાલુ છે, તે થઈ જ છે. આની પહેલાં અમારે કરાવેલા જ હતા, ત્યારે પણ કોર્પોરેટર હાજર જ હતા, અત્યારે પણ રોડ રસ્તા કરાવી દીધા છે.
અને સંજયભાઈ અજુડિયા 12 નંબરના વોર્ડ કોર્પોરેટર શ્રી અમારે સંજયભાઈ અજુડિયા અત્યારે પણ રોડ રસ્તામાં ઉપસ્થિત છે, હાજર જ છે. અને આના પછીના વિષય હવે એવું કહે છે અમારે કે બ્લોક પણ તમને અમે કરાવી આપશું, બ્લોક પણ કરાવી દેવાના છે. સ્ટ્રીટ લાઇટ ઉપર જ્યાં કંઈ બંધ હોય તો સંજયભાઈને કહીએ તો એ સંજયભાઈ લાઇટ પણ કરાવી આપે છે. અમારા માટે કોઈ ટેન્શન નથી. બોર્ડ નંબર 12માં આપ રહો છો, આપને પણ ખ્યાલ હશે કે પાણીની સમસ્યા ખૂબ વધુ છે, કોનો વાંક ગણો? પાણીની સમસ્યામાં તો એ તો અમે જે કહીએ છીએ તો જે કંઈક કહે છે ઉપર લેવલ અમે કરતા હોય છે. પાણી અમારે કોસ્ટ ન હોવાથી પાણી અહીં ઓછું મળે છે. એટલે ક્યારે પણ ફોન કરતા અમે તો એમ કહેતા કે ભાઈ વાલ ઓછો ખોયલો હોય તો પાણી ન મળતું હોય છે. એટલે કાંઈ વાંધો નહીં. આની પહેલાં પછી સંજયભાઈની મેં વાત કહી તો સંજયભાઈ મને એવું કીધેલું કે દિનેશભાઈ તમે ટેન્શન લ્યોમાં આવી ગયા, વાલ હું તમને હજી 1.25 કલાક ખોલાવી દઈશ અને પાણી મળી જશે તમને. અત્યારે જે લોકોને પાણી નથી મળ્યું જેથી કરીને પાણીની સમસ્યા અમારે હતી. અને જે કાંઈ હોય તો મને અહીંયા લોકો કહે છે બૈરાઓ કે દિનેશભાઈ પાણી નથી પૂરું આવતું કેમ. એટલે પાણી માટે એ પણ ફોન કરી શકે. પ્રજા તરીકે કોંગ્રેસના 5 વર્ષના શાસનને આ વોર્ડમાં કઈ રીતે ગણો છો? બસ અમારા જે કામકાજ કરતા હોય એ જ. અમારો જો ભાજપ કામ કરતા હોય તો અમારે ભાજપને કરવું પડે છે. કેવો કોર્પોરેટર ઈચ્છો છો આપના વિસ્તારમાં? બસ અમારા સંજયભાઈ જો છે અત્યારે સંજયભાઈ આવ્યા પછી સંજયભાઈ અમારા કામ કરે છે, અમને એની અમે કોઈ વાંધો નથી. જે કામ કરે અમારે તો ભગવાન જ છે. અન્ય 3 કોર્પોરેટરો પણ કોંગ્રેસના ચિહ્ન ઉપર ચૂંટાયેલા છે, એમના વિશે શું મત? કોણ? અન્ય 3 કોર્પોરેટરો પણ વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ચિહ્ન ઉપરથી ચૂંટાયેલા છે, એમના વિશે શું? અચ્છા, ત્યારે આપણે જેટલા પણ 3 કોર્પોરેટર છે, વિજય વાઘ છે, ઉર્વશીબા જાડેજા છે અને ઉર્વશીબેન પટેલ છે, આ 3 કોર્પોરેટરોએ શું કામ કર્યું 5 વર્ષ? એ બસ અત્યારે આ રોડનું જ કામ હતું. આની પહેલાં જે 5 વર્ષની ટર્મ હતી ત્યારે પણ અમારા રોડ રસ્તાનું કામ કરી આપેલું હતું. એવું નથી કે એને નથી કરી આપેલું. તે પછીનું આ ટર્મ આવ્યું અત્યારે તો આ રોડ રસ્તા અત્યારે સંજયભાઈ છે તો સંજયભાઈ અત્યારે અમને કરાર આપે છે. એ જે કાંઈ સોરી અચ્છા તો એ પણ અત્યારે કામ મારું થાય છે, ત્યારે પણ અમારું થયું હતું. હા સાહેબ, અહીં જ્યારે આપણે વાત કરીએ છીએ, સંજયભાઈ ફરીવાર એકવાર આપની પાસે આવીશ, જો આગામી 5 વર્ષ માટે ફરીવાર પ્રજા આપને ચૂંટીને મનપા સુધી મોકલે તો શું વિઝન રહેશે વોર્ડ નંબર 12 માટે? ફરી વખત અમે ચૂંટાઈને આવીએ તો પહેલું જ વિઝન એ હશે કે ટીપીના મુદ્દે ઠેક સચિવાલય અમે લડત લડાવશું. અને એક આ જે સોસાયટીઓના પ્લિન્થ લેવલોનો મોટો પ્રશ્ન છે કે ઊંચા નીચા જે મકાન થાય અમદાવાદ અને જે મેટ્રો સિટીમાં જે રીતના અત્યારે પ્રોગ્રેસ ચાલે છે, પ્લિન્થ લેવલ આપશું. અને પાણીની સુવિધામાં આ 20 મિનિટની જે વાત છે ને, એ ખરેખર 1 કલાક મિનિમમ પાણી મળે એના માટે અમારી મથામણ આવશે. ચોક્કસ, જે રીતે હાલ લોકો સાથે આપણે વાત કરીને કોર્પોરેટર સાથે પણ વાત કરી તો કોર્પોરેટરે તેમનું 5 વર્ષનું વિઝન રજૂ કર્યું છે અને લોકો એમની સમસ્યાઓ સામે રાખી છે, પરંતુ અહીંના જે લોકો છે એ ક્યાંક ને ક્યાંક કોર્પોરેટરનું જે કામ છે એનાથી મહદઅંશે સંતુષ્ટ જોવા મળી રહ્યા છે. વિસ્તારમાં મોટાભાગના લોકોએ પાણીની તંગી અંગે ફરિયાદો કરી હતી, ઉપરાંત ટીપર વેનની અનિયમિતતા અંગે પણ ફરિયાદો ઉઠી છે. 5 વર્ષના કોર્પોરેટરના લેખા જોકાના અહેવાલમાં હાલ આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટ શહેરના વોર્ડ નંબર 12ના વિસ્તાર ખાતે. આ વિસ્તાર ખૂબ પ્રખ્યાત વિસ્તાર કહી શકાય, કેમ કે વર્ષો જૂની આ શાક માર્કેટ છે કે જ્યાં હજારોની સંખ્યામાં લારી ગલ્લા ધારકો રહેતા હોય છે અને દરરોજ મહિલાઓ આ જ વિસ્તારમાંથી ખરીદી કરવા આવતા હોય છે, શાક બકાલાની ખરીદી કરતા હોય છે. ખાસ જ્યારે આપણે વાત વોર્ડ નંબર 12ની કરતા હોય ત્યારે વોર્ડ નંબર 12માં આશરે 74,000 જેટલા નાગરિકો વસે છે એવું વર્ષ 2011ની જે જનગણના છે તે મુજબની વાત છે. અને ખાસ 54,000ની આસપાસ અહીં મતદારો છે જે છેલ્લી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તે મુજબ. ખાસ વોર્ડની વાત કરવામાં આવે, લેખાજોખાની જો વાત કરવામાં આવે તો મુખ્યત્વે અહીંના સ્થાનિકોની મુખ્ય સમસ્યાઓ જે રીતે ધ્યાને આવી છે તો કે પાણીની મુખ્ય સમસ્યાઓ છે જેના કારણે લોકો પીડાતા હોય છે. પાણી નહીં આવવાના કારણે પીવાના પાણીથી લઈને અનેકવિધ પ્રકારની સમસ્યાઓ તેમને ઉપજતી હોય છે. સાથોસાથ સ્વચ્છતા અને ડ્રેનેજની જે વાત છે એ ડ્રેનેજમાં પણ ક્યાંક નગરસેવકો ઊણા ઉતર્યા હોય. ખાસ આ વોર્ડમાં હાલ 4-4 બેઠક કોંગ્રેસ ના ભાગે આવેલી છે અને કોંગ્રેસ જ અહીં શાસન કરે છે. ખાસ અહીંની સ્થાનિક લોકો છે આપણી સાથે, શું કહેશો 5 વર્ષમાં કોંગ્રેસના જે કોર્પોરેટરો છે એમને કેવા કેવા કામ કર્યા? હાલ તો કોંગ્રેસના કોર્પોરેટરો કોઈ દેખાણા જ નથી. 5 વર્ષની અંદર વિકાસલક્ષી કોઈ કામ થયું જ નથી. હાલ આ રોડ ઉપર આ વર્ષોથી આ જૂની માર્કેટનો પ્રશ્ન છે, કોઈ ઉકેલતું જ નથી. હવે અમે એવું વિચારી છીએ કે આ વખતે બીજેપી આવે, બીજેપીના કોર્પોરેટરો આવે અને આ માર્કેટનો હલ કરે તો જ લોકોની સમસ્યા દૂર થાય એમ છે. અત્યારે અહીંયા હાલ પાણી, વીજળી અને ગટર અને કચરો આ 3 પ્રશ્નો મેઇન છે.
આપ કહો કાકા, કઈ કઈ સમસ્યાઓ છે, ખાસ કઈ કઈ સમસ્યાઓની સામે ઝઝુમો છો, ક્યાં ક્યાં કામો કર્યા છે અહીંના કોર્પોરેટરો? જનરલ તો એવું કહી શકાય કે કોર્પોરેટર કોડ છે, ઘણા અમુક વ્યક્તિઓને ખબર પણ નથી કે આપણા અહીંના વિસ્તારના કોર્પોરેટરો કોણ છે, શું છે, બરાબર. જનરલ બીજું કહેવું હોય તો ક્યાં ક્યાં કામો થયા છે? જનરલ પબ્લિકના જે કામ થવા જોઈએ વિકસિત વિસ્તારની અંદર, એની અંદર કોઈ પણ પ્રકારના કામ થયેલા નથી. અને જ્યારે જ્યારે એવું જાણવા મળતું, એમ કે કહેવામાં આવે કે સત્તાધારી પક્ષ બીજો છે, અમે અહીંયા છીએ ન થતા, હકીકતમાં તમને કોઈ ચૂંટીને મોકલ્યા હોય તો કોઈ પણ ભોગે કોઈ પણ કાળે તમારે એમના પ્રશ્નો હલ કરવા જ જોઈએ. ખાસ યુવાનો પણ આપણી સાથે છે, શું કહેશો? તમારા કોર્પોરેટરે 5 વર્ષના શાસનમાં તમારા માટે શું શું કામો કર્યા? અત્યારે તો એવા કોઈ ખાસ કામ થયા નથી, એટલે આજે જેમણે ભાઈએ કીધું કે અમારા મૂળભૂત પ્રશ્નો જે છે, રોડ રસ્તાના ને આ બધા પ્રશ્નો એ એવું કરીને ટલે ચડાવે છે કે ભાઈ સરકાર ભાજપની છે ને અમે કોંગ્રેસના છીએ, એના લીધે કોઈ સમાધાનકારી વલણ જણાતું નથી. એટલે અમે આ વખતે ભાજપને સપોર્ટ કરવાના છીએ અને ભાજપને જીતાડવાના છીએ. આપના વિસ્તારમાં કેવો કોર્પોરેટર ઈચ્છો છો આપ? જે લોકલાગણીને માન આપે, લોકોનું થોડું સન્માન કરે, નાના માણસોના પ્રશ્નો હલ થાય અને જે મૂળભૂત પ્રશ્નો છે એનું સમાધાન થાય, એ ટાઈપનો માણસ આપણો કોર્પોરેટર એટલે સારું ગણાય. જે પાયાની સવલતોની વાત કરવામાં આવે છે, એ 5 વર્ષમાં તમને મળી છે? પાણી, રોડ, રસ્તા, લાઇટ, ડ્રેનેજની જે સવલતો હોવી જોઈએ એ મળી છે કે કેમ, અને મળી છે તો કેટલી મળી? એમાં કેવું થાય છે કે ભાઈ રોડ બનાવે છે અને પાછા ડ્રેનેજવાળા આવે છે, એટલે પાછો ડ્રેનેજ માટે રોડ ખોદે છે, એટલે જે પાછું ઉનાળામાં આ બધું કામ ચાલુ થાય ને પાછું મેટલિંગ કરે ને, એટલે ચોમાસામાં પાછું એનું પરિસ્થિતિ થાય છે. નથી ગટરનું કામ સરખું થતું કે નથી રોડ રસ્તાનું કામ સરખું થતું, એટલે મૂળભૂત પ્રશ્ન આ રહ્યા છે. ચોક્કસ વ્યવસ્થાપનના અભાવના કારણે આ લોકો ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. જે રીતે લોકો કહી રહ્યા છે કે જે પ્રાથમિક સવલતો આ વિસ્તારમાં હોવી જોઈએ એ પ્રાથમિક સવલતો હાલ સુધી મળી નથી, અને જો એક સવલત મળે ત્યારે બીજી સવલત માટે પ્રથમ સવલતને ઉડાડી દેવામાં આવે છે. જે રીતે ડ્રેનેજના કામ માટે નવા બનેલા રોડ રસ્તા તોડી નાખવામાં આવે છે, તેના કારણે સ્થાનિકો પીડાય છે. અને ખાસ જે રીતે હાલ અહીં વાતાવરણ જોવા મળી રહ્યું છે, ચોક્કસ કોંગ્રેસને આ વોર્ડમાં સમસ્યા પડી શકે છે. અમુક વિસ્તારોમાં તો કોંગ્રેસે કંઈ કામ જ નથી કર્યું તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. રોડ રસ્તા, પાણી, ડ્રેનેજની કોઈ પણ સવલત કોંગ્રેસે પૂર્ણ કરી નથી તેવો વાદ પણ રજૂ કરવામાં આવ્યો છે.